એક એવા વિષય વિશે વાત કરવાની કે જેના વિશે આપણે સૌ આપણી આસપાસની ઘટનાઓ જોઈ રહ્યા છીએ, પણ ઓન અ કમર્શિયલ સ્પેસ એના વિશેની વાતો નથી થતી. આ એવા વિષયો છે કે જેના વિશે લોકો વાત કરે તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં થતી ચર્ચાઓ બની જાય છે, પણ મેઇન સ્ટ્રીમમાં આના વિશે વાત કરવી એ ક્વેશ્ચનેબલ છે. હજુ સુધી લોકો એકબીજાની સાથે વાત કરતા કરતા પણ ઘણા બધા મિથ્સ પોતાના મનમાં લઈને બેઠા હોય છે. આજે સવારનો હું એક્ઝામ્પલ માટે કહેતી હતી કે બે ફૂલોને એકબીજા સાથે અથડાતા આપણે ફિલ્મોની અંદર જોયા છે, ત્યારે ક્યારેય વિચાર કર્યો છે કે આમાંનું એક ફૂલ જે છે એ પૂ કેસર ને બીજું ફૂલ જે છે એ સ્ત્રી કેસર જ હશે કે નહીં હોય? અથવા તો જ્યારે પેલી વિન્ટરના સિઝનની અંદર બહાર બરફ પડતો હોય અને અંદર તમે પેલી આગ જુઓ ફાયર પ્લેસની અંદર, તો એ આગ જે છે એ કયા પુરુષ અને સ્ત્રીના પ્રેમનું જ પ્રતીક હશે કે કોઈ બીજાના પ્રેમનું પ્રતીક હશે? આવા પ્રશ્નો આપણા મનની અંદર નથી થયા? અજંતા ઇલોરાની ગુફાથી લઈને અમદાવાદની અલગ અલગ એવી પેઇન્ટિંગ એક્ઝિબિશન ગેલેરીઝ કે આર્ટ એક્ઝિબિશન ગેલેરીઝ કે જેના ચિત્રોને તોડવામાં આવ્યા હોય, જેના શિલ્પોને ફોડવામાં આવ્યા હોય, એ બધા આ આખા સમયની વચ્ચે આપણી પાસે બહુ જ બધા એવા પ્રશ્નો છે કે જે કદાચ આપણા માટે અકળ છે અથવા તો આપણી સાથે વાત કરવા માટે એના વિશે લોકો નથી. જે લોકો વાત કરી રહ્યા છે એ સોકોલ્ડ મોડર્ન છે, પાશ્ચાત્ય આખી સંસ્કૃતિને ફોલો કરી રહ્યા છે, અથવા તો મેન્ટલી સિક છે, એવા અનેક પ્રકારના ઓપ્શન્સ આપણા મગજની અંદર રેડી છે. આના વિશેની ઘણી બધી ચર્ચાઓ પણ છે અને એ બધી ચર્ચાઓને આવરી લેવા માટેની શરૂઆત એ ક્વિયર ડાયરીઝ છે. હવે ક્વિયર આ શબ્દ જ આખો નવો છે કે ક્વિયર એટલે શું? તો કોઈ પણ એવી વ્યક્તિ કે જે સ્ટ્રેટ નથી એ ક્વિયરના માળખાની અંદર આવી શકે છે. ક્વિયર એક મોટી અમ્બ્રેલા છે, જે અમ્બ્રેલાની અંદર ઘણા બધા સંબંધો આવે છે કે જે તમે સ્વાભાવિક રીતે તમારી આસપાસ મેજોરિટીમાં નથી જોતા, અને નથી જોતા એટલે કદાચ એનું એક્સેપ્ટન્સ જે છે એ ઓકવર્ડ લાગે છે, અનયુઝ્યુઅલ લાગે છે. પણ એ કઈ રીતે સ્પ્રેડ થયેલું છે, કઈ કઈ પ્રકારના લોકો એની અંદર આવે છે, અને એ આપણાથી અલગ છે કે આપણે એનાથી અલગ છીએ, એસ્પેશિયલી મારા જેવા લોકો કે જે સ્ટ્રેટ છે પણ ક્વિયર વિશે વાત કરે છે, એના વિશે પણ સમાજની અંદર બહુ ઇઝીલી અઝમ્પશન્સ બની જાય છે કે તમે આના વિશે વાત કરો છો એટલે આઈ એમ શ્યોર તમે એકચ્યુઅલી ક્લોઝેટમાં છો ને તમે એના વિશે એટલા માટે વાત કરી રહ્યા છો કારણ કે તમે પબ્લિકલી નથી જઈ શકો એમ. સો યુ વોન્ટ ટુ સે દેટ માય ફ્રેન્ડ ઇઝ લાઈક ધીસ ઓર માય ફેમિલી ઇઝ લાઈક ધેટ. સો પીપલ લાઈક મી આર કોલ ધી એલાઈઝ, કે જે લોકો આના વિશે વાત કરવા માટે તમારી સાથે રેડી છે. આઈ વોન્ટ ટુ ફર્સ્ટ એક્સપ્લેન વોટ ક્વિયર ઇઝ અને એના પછી આગળની વાતો આપણે કરીશું. ઓપ્શન્સ વિશે આજે આપણે વાત કરવાના છીએ. સો ક્યુ એટલે ક્વિયર, ક્વિયર જેની અંડર આ બધા જ અલગ અલગ ઓપ્શન્સ છે એ સેમ છત્રછાયાની અંદર આવે છે. એક પુરુષ સ્ત્રીને પ્રેમ કરે છે, એક સ્ત્રી પુરુષને પ્રેમ કરે છે. આ પર્મ્યુટેશન કોમ્બિનેશન સિવાયના જેટલા પણ અલગ અલગ પર્મ્યુટેશન કોમ્બિનેશન છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ કે જે બે રીતે સ્પ્લિટ થાય છે, બે પ્રકારે. એક પોતાના સેક્સ્યુઅલ ઓરિયન્ટેશનથી, અને બીજું જેન્ડર. હવે આમાં એવું 100% થઈ શકે કે તમને બોર્ડ ઉપરના મારા અક્ષર જોઈને ખ્યાલ આવે કે હું કેમ શિક્ષક નથી બની. યુ આર રાઈટ, આઈ ડિડ નોટ ડિઝર્વ ટુ બી વન, ધેટ્સ વાય આઈ વોઝ નોટ અ ટીચર. સો ડુ નોટ ગો ઓન માય હેન્ડ રાઇટિંગ, ડુ નોટ ગો ઓન માય સ્પેલિંગ, જસ્ટ ફોકસ ઓન વોટ વી આર ટ્રાઇંગ ટુ ટોક અબાઉટ. LGB, સેક્સ્યુઅલ ઓરિયન્ટેશન. એક પુરુષ સ્ત્રીથી આકર્ષિત થાય છે, એક સ્ત્રી પુરુષથી આકર્ષિત થાય છે. એ સિવાયના પણ આ સમાજમાં લોકો છે કે જેમના આકર્ષણ જે છે અલગ અલગ પ્રકારના છે, જેમ કે લેસ્બિયન, એટલે સ્ત્રીને સ્ત્રી માટે આકર્ષણ થાય છે. ગે, એટલે કે પુરુષને પુરુષ માટે આકર્ષણ થાય છે. બાયસેક્સ્યુઅલ એટલે કે એક એવી વ્યક્તિ કે જેને સ્ત્રી માટે અને પુરુષ બંને માટે આકર્ષણ થાય છે. એસેક્સ્યુઅલ કે જેને કોઈ પણ વ્યક્તિ માટે સેક્સ્યુઅલ આકર્ષણ નથી થતું. અને આ સિવાય આવે છે પેનસેક્સ્યુઅલ.
કે જેને સ્ત્રી માટે પુરુષ માટે અને ટી ટ્રાન્સજેન્ડર પર્સન જે ટ્રાન્ઝિટમાં છે જે ટ્રાન્સસેક્સ્યુઅલ છે એના માટે પણ આકર્ષણ હોઈ શકે એવી વ્યક્તિ એટલે પેનસેક્સ્યુઅલ. આટલા અલગ અલગ સંબંધો જે છે એ સોસાયટીમાં એક્ઝિસ્ટ કરે છે. બેમાં બે પ્રકારનો આકર્ષણ હોય છે, સેક્સ્યુઅલ પણ હોઈ શકે અને રોમેન્ટિક પણ હોઈ શકે, એટલે બોડીલી પણ હોઈ શકે અને જસ્ટ રોમેન્ટિક આકર્ષણ પણ હોઈ શકે. અહીંયા એક અગત્યનો શબ્દ મેં તમારા માટે વાપર્યો છે, ઓરિયન્ટેશન. બહુ જ બધા લોકો એવું કહેતા હોય છે કે આ તો તમારી ચોઈસ છે, તમે ચૂઝ કરો છો. તમને મગજની અંદર એવું વિચાર આવે છે કે આજે મારે રેડ નહીં, આજે મારે બ્લેક જોઈએ છે. ઇટ ઇઝ નોટ સો સિમ્પલ. ચોઈસ ત્યારે હોય કે જ્યારે તમારી પાસે બે ઓપ્શન્સ હોય, બંને તમને ગમતા હોય કે ગમી શકે એવા હોય અને એમાંથી એક ચૂઝ કરવાનું છે. આજે સવારના જ અમે આખી ઓફિસની અંદર ડિસ્કસ કરતા હતા, સો વી વર ટોકિંગ અબાઉટ ધીસ. ફૂડ, ભૂખ લાગવી એ તમારી ચોઈસ નથી, ભૂખ તમને લાગે જ છે. તમે એક્સટેન્ડ કરી શકો કે હું હજી નહીં ખાઉં, એક દિવસ નહીં ખાઉં, બે દિવસ નહીં ખાઉં, ત્રણ દિવસ નહીં ખાઉં, પણ એ તમારી બેસિક નીડ છે, રાઈટ? એટલે ભૂખ ને માટે ખોરાક ને આરોગવો એ તમારું ઓરિયન્ટેશન છે. તમારું શરીર જ એ ખોરાક માંગે છે અંદરથી. બરાબર એવી જ રીતે ઊંઘ, જાગવું એ તમારી પાસે ઓપ્શન છે તો તમે જાગો, કેટલો વખત જાગશો એ ઓપ્શન લઈને કેટલો વખત બેસી રહેશો. દેર વિલ બી અ ટાઈમ કે જ્યારે તમારે ઊંઘવું જ પડશે. સો ઊંઘ અને ભૂખ જે પ્રકારનો ઓરિયન્ટેશન છે, બરાબર એ જ પ્રકારનું ઓરિયન્ટેશન જે છે સેક્સ્યુઅલ ઓરિયન્ટેશન પણ હોઈ શકે. એટલે એવી એક વ્યક્તિ કે જેને પુરુષ છે અને પુરુષ માટે પ્રેમ થાય છે, કે સ્ત્રી છે અને સ્ત્રી માટે પ્રેમ થાય છે, એને મોટા થઈને ચૂઝ કરવાનું નથી આવતું કે મારી પાસે ચોઈસ સ્ત્રીઓની પણ છે અને પુરુષોની પણ છે. એને નેચરલી જ પુરુષ માટે આકર્ષણ થાય છે. એને કોઈ ફિલ્મો જોઈ એટલે એની સાથે આવું થઈ જાય છે, એને કોઈ વાર્તાઓ સાંભળી એટલે એની સાથે આવું થઈ જાય છે. એ જે છે એ ઇન્ફ્લુઅન્સથી એક્સપેરિમેન્ટ કરતા લોકો છે. બટ દેર આર પીપલ કે જે જન્મથી જ આકર્ષણ સાહજિક રીતે અનુભવે છે. એક છોકરી તરીકે હું જ્યારે નાની હઈશ અને મારી પ્યુબર્ટીમાં પહેલી વાર જયારે મને કોઈ પુરુષ માટે આકર્ષણ થયું હશે તો ક્યારે કોઈએ મને આવી પૂછ્યું નથી કે ધીસ ઇઝ અનનેચરલ. એવું કદાચ લાગ્યું હશે કે કઈ ઉંમરની અંદર તમને આકર્ષણ થાય છે, એ ઉંમર તમારા માટે યોગ્ય છે કે નહીં એવી ચર્ચાઓ કુટુંબે કરી હશે. પણ એક સ્ત્રીને એક પુરુષ માટે આકર્ષણ થાય તે અનનેચરલ છે એવું ક્યારે મેં અનુભવ્યું નથી. તમે પણ કદાચ નહીં અનુભવ્યું હોય કે તમને કોઈ આવીને આવું કઈ કીધું હોય. બટ ધીસ બીકમ્સ અનનેચરલ. વેધ અ ફની થિંગ ઇઝ કે આપણી સોસાયટી છે એ આઈડિયલી એવી જ સોસાયટી છે કે જેમાં સ્ત્રીઓને સ્ત્રીઓની સાથે જ રાખવામાં આવે છે અને પુરુષોને પુરુષોની જ સાથે રાખવામાં આવે છે, જ્યાં સુધી આકર્ષણની વાત નથી આવતી. આપણે ખૂબ બધું મંદિરોની અંદર, ઘરોની અંદર, જમણવાર જયારે થતા હોય ત્યારે, લગ્નોની અંદર, બીજા બધા ધર્મસ્થાનોની અંદર, નોટ જસ્ટ નેસેસરી ઇન હિન્દુ ફેમિલીઝ, પણ દરેક પ્રકારના રિલિજન સેક્ટ્સની અંદર પુરુષોને અલગ અને સ્ત્રીઓને અલગ રાખવામાં આવતા હોય છે. હવે એવી જ રીતે જેલ્સ પણ છે, એવી જ રીતે હોસ્ટેલ્સ પણ છે, ને એની અંદર ઘણા બધા લોકો અનેક પ્રકારના એક્સપેરિમેન્ટ કરતા હોય છે. દેટ ઇઝ પુટ અસાઇડ, કારણ કે દેટ ઇઝ અ ક્યુરિયસ જનતા. એ સેપરેટ. વોટ વી આર ટોકિંગ અબાઉટ ઇઝ કે જેને જન્મથી એક બહુ ક્લિયર ઓરિયન્ટેશન છે, પણ આ ઓરિયન્ટેશનના એક્સેપ્ટન્સમાં લોકોની આખી આખી જિંદગી પણ ઘણી બધી વાર નીકળી જતી હોય છે અને એમને સમજ નથી પડતી હોતી. દે માઇટ બી લિવિંગ અ સિમ્પલ સ્ટ્રેટ લાઈફ. Why am I doing? STRAIGHT. See, that's why I am not a teacher. પણ એ સ્ટ્રેટ લાઈફ જીવવાવાળા ઘણા બધા લોકો કદાચ અંદરથી ઓરિએન્ટેડ ટુ હેવ સેક્સ વિથ મેન, મેન વિથ મેન, વુમેન વિથ વુમેન, ઓર વિથ બોથ હોઈ શકે, અથવા તો પેનસેક્સ્યુઅલ પણ હોઈ શકે, અથવા તો એવા ઘણા બધા લોકોને તમે મળતા હશો જેને આમ બહુ આમ ભેટવાનું ના ગમતું હોય, જેને આમ હાથ પકડીને તમે બેસો તો ના ગમે, એ પોતાના એક કોઈકના ખોળામાં સૂવું એને ના ગમતું હોય, કદાચ મા બાપને પણ હગ કરવાની એની તૈયારી ના હોય, એ મને નથી ગમતું એ વાળી જે ફિલિંગ છે ને, એ પૂરેપૂરી સેક્સ્યુઆલિટી વિશે જ જેને આવી ફિલિંગ હોય પુરુષ અને સ્ત્રીઓ બંને વિશે, એ સેક્સ્યુઅલની અંદર આવે છે. સો એક આ ભાગ LGB કે જેને આપણે એક્સેપ્ટ કરવાનું આવે કે આ લોકો પણ એક્ઝિસ્ટ કરે છે ને, એમના પોતાના પ્રેફરન્સીસ છે. હવે અઘરું છે જ્યારે પુરુષ અને સ્ત્રીના પ્રેમ માટે જ તમે જુદી કમ્યુનિટીના છો, જુદી જાતના છો, જુદી નાતના છો, એને કારણે થઈને જ્યારે લગ્ન કરવામાં આટલી બધી તકલીફ પડતી હોય, જેમ આટલી બધી ચર્ચાઓ થતી હોય, અને એને કારણે થઈને ઓનર કિલિંગ સુધી આપણે પહોંચી જતા હોઈએ, એ સમાજ આના એક્સેપ્ટન્સ માટે ક્યારે ખુલશે, કેટલો ખુલશે અને એમને કેવી રીતે જગ્યા મળશે? જે જન્મથી મોટાભાગના લોકો કે જે રેગ્યુલર ફેમિલીની અંદર ઉછરે છે,
જેને રેગ્યુલર પેરેન્ટહુડ અથવા તો આજુબાજુનું ઇન્ફ્લુઅન્સ મળ્યું છે, એ બધાને પ્યુબર્ટીની એજથી જ્યારે પોતાનું ઓરિયન્ટેશન ખબર પડે છે કે જે સ્ટ્રેટ ઓરિયન્ટેશન કરતા અલગ છે, એ બધા નાનપણથી પોતાની જાતને પહેલા તો ફોર્સ કરીને બદલવાનો ટ્રાય કરતા હોય છે. દેર આર મેન કે જે છોકરીઓને ડેટ કરે, દેર આર વુમેન કે જે છોકરાઓને ડેટ કરે, એન્ડ સ્ટીલ દે વુડ રિયલાઇઝ કે લોકો અંદરથી ફુલફિલિંગ ફુલફિલ્ડ નથી ફીલ કરતા, સેટિસ્ફાઈડ નથી ફીલ કરતા, લવ્ડ ફીલ નથી કરતા. પેલા જે ગલગલિયા થાય આમ પહેલા પ્રેમમાં, કોઈને હાથ અડી જાય તો આમ કેવા રૂવાડા ઉભા થઈ જાય કે તમારા ચીક્સ જે છે એ બ્લશ કરવા માંડે, આ બધું એમને નેચરલી ઓપોઝિટ સેક્સ માટે નથી થતું પણ સેમ સેક્સ માટે થાય છે અથવા તો બંને સેક્સ માટે થાય છે. એ પ્રકારના લોકોની આપણે આજે વાત કરી રહ્યા છીએ, એન્ડ દે કમ અંડર ધ ટાઇટલ ઓફ ક્વિયર. હવે આની અંદર ટી શું છે? ટી જે છે એ ટ્રાન્સજેન્ડર છે. જેન્ડર શું છે? આપણે જન્મ લઈએ છીએ ત્યારથી આપણે જેન્ડરની સાથે જન્મ લઈએ છીએ. આપણી જેન્ડર કેવી રીતે ડિફાઈન થાય છે? મેલ જેન્ડર, ફિમેલ જેન્ડર, આ બંને કેવી રીતે ડિફાઈન થાય? મેલ જેન્ડર યુ બોર્ન વિથ અ પીનસ, ફિમેલ જેન્ડર યુ બોર્ન વિથ અ વજાઇના. મને ખબર છે હું આ શબ્દો વાપરું છું ત્યારે હું બહુ જ સજાગ છું કે આ શબ્દો તમારા માટે વાપરી રહી છું. આ એજ્યુકેશનલ પર્પઝ માટે તમારા માટે આ શબ્દો વપરાઈ રહ્યા છે, કોઈ ગલગલિયા કરવા માટે નથી વપરાઈ રહ્યા. સો પ્લીઝ એક્સેપ્ટ ઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ લાઈક દેટ. મેન બોર્ન વિથ પીનસ, વિમેન બોર્ન વિથ વજાઇના. હવે એ સિવાય તમારી પાસે એક્સ વાય ક્રોમઝોમ્સ હોય છે અને સ્ત્રીઓમાં એક્સ એક્સ ક્રોમઝોમ્સ હોય છે, રાઈટ? અને તમારી પ્રાઇમરી સેક્સ હોર્મોન જે છે એ ટેસ્ટોસ્ટેરોન છે, અને વિમેન ની અંદર પ્રાઇમરી સેક્સ હોર્મોન ઇઝ એસ્ટ્રોજન, બરાબર? આનાથી આપણે આઈડેન્ટિફાય કરીએ છીએ કે આ પુરુષ છે અને આ સ્ત્રી છે. એટલે કે જન્મથી તમારું બોડી જે છે એ આ કોમ્બિનેશન સાથે જો જન્મેલું હોય, બટ આઈડિયલી સ્પીકિંગ ડોક્ટર્સ ખાલી આ ચેક કરે છે, ફેમિલી ખાલી આના પરથી અઝ્યુમ કરે છે કે તમે પુરુષ છો અને તમે સ્ત્રી છો. હવે એવું હોય છે કેટલા બધા બોડીઝની અંદર દેટ યુ આર બોર્ન વિથ ધીસ, બટ કદાચ તમારામાં આ છે પણ આ નથી, એને બદલે આ છે. પુરુષ છો, તમારો જન્મ જે છે એ પીનસ સાથે થયો છે, એક્સ વાય ક્રોમઝોમ પણ તમારી અંદર છે, પણ તમારામાં પ્રાઇમરી સેક્સ હોર્મોન જે છે એ એસ્ટ્રોજન છે. એવી જ રીતે તમારો પ્રાઇમરી સેક્સ હોર્મોન જે છે ટેસ્ટોસ્ટેરોન છે, એક્સ વાય ક્રોમઝોમ પણ છે, બટ યુ બોર્ન વિથ વજાઇના, ઓર ધી અધર વે રાઉન્ડ. હવે આ છ ની અંદર અલગ અલગ પરમ્યુટેશન્સ કોમ્બિનેશન્સને કારણે તમે અલગ અલગ પ્રકારની વ્યક્તિ હોઈ શકો જે ટ્રાન્સસેક્સની અંદર છે, એટલે કે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે તમારી જેન્ડરનું, તમારી સેક્સ્યુઆલિટીનું. આમાં ઘણી બધી વાર સેક્સ્યુઅલ ટ્રાન્ઝિશન પણ હોય, ઘણી બધી વાર ઇમોશનલ ટ્રાન્ઝિશન પણ હોય. એ કેવી રીતે હોય એના વિશે આપણે વાત કરીએ. વ્યક્તિ બે પ્રકારે હોય છે, એક એનું પોતાનું શરીર હોય છે અને બીજું એનું પોતાનું એક્સપ્રેશન હોય છે. એક મારું શરીર કે જેની સાથે મારો જન્મ થયો છે, એક છોકરી તરીકે આઈ એમ બોર્ન વિથ ધીઝ થિંગ્સ, રાઈટ? હું ફીલ પણ આવી જ રીતે કરું છું, અંદરથી મારી ફીલિંગ પણ છે એક સ્ત્રીની છે, અને મારા એક્સપ્રેશન પણ જે છે, મારો દેખાવ પણ જે છે, મારા હાવભાવ પણ જે છે, મારી હેરસ્ટાઇલ હોય કે મારી ફેશન સેન્સ હોય કે હું હાથ જે રીતે હલાવું છું કે મારી આંખો જે રીતે છે કે મારી બોલચાલની ભાષા જે રીતે છે, એ પણ લગભગ સ્ત્રીઓ જેવી છે. સ્ત્રી અને પુરુષ એમાં કેવી રીતે અલગ પડે છે? મેસ્ક્યુલિનિટી અને ફેમિનિટી. સો નાઉ દેર વિલ બી પીપલ કે જે મેસ્ક્યુલિન શરીર સાથે જન્મ્યા હોય પણ એમનું બોડીલી એક્સપ્રેશન જે છે, એટલે કે એ જે પ્રકારના કપડાં પહેરે છે અથવા તો એમની ઉભા રહેવાની સ્ટાઇલ છે અથવા તો વાત કરવાની જે સ્ટાઇલ છે અથવા તો એમનો અવાજ જે છે અથવા તો એમના શબ્દો ને જે રીતે બોલવાનું આર્ટિક્યુલેટ કરવાનો ની જે એમની રીત છે એ ફેમિનિન હોય, અથવા તો એક સ્ત્રી છે કે જે ખૂબ જ મેસ્ક્યુલિન હોય અથવા તો થોડીક મેસ્ક્યુલિન હોય. આપણે ત્યાં આવા લોકોને ડેરોગેટરી
ટર્મ્સ યુઝ કરીને આ છોકરી ભાયડા છાપ છે, ટોમ બોય છે, એવું બધું કહેવામાં આવે છે. અને છોકરાઓ માટે પણ એવા જ બધા અઘરા શબ્દો વાપરવામાં આવે છે. આ બધા શબ્દો જે છે એ સમજણ વગર વાપરવામાં આવે છે કે એમની અંદર આ જેન્ડર ટ્રાન્ઝિશનમાં છે. હવે એવું પણ હોઈ શકે કે એવા ઘણા બધા પુરુષો છે કે જે સ્ત્રીઓની વાતો એટલી બધી સરસ રીતે સમજતા હોય, તમે રડો, તમારી નીડ્સ, તમારે જે તમારી તમારી સેન્સિટિવિટી એ પુરુષની અંદર પણ એટલી હોય ને, એ જોઈને તમને એમ લાગે કે વાવ યાર યુ સચ અ ગુડ ફ્રેન્ડ, આઈ વિશ ઓલ ધ મેન વર લાઈક યુ એન્ડ દે કુડ અન્ડરસ્ટેન્ડ અસ લાઈક યુ. અને એવા જ એવી છોકરીઓ પણ છે કે જેની સાથે છોકરાઓ વાતો કરતા હોય તો એકદમ આમ બ્રો વાળી ફિલિંગ આવે, એવું કહે કે યાર તું ટિપિકલ લડકીઓ જેસી લડકી નહીં હૈ યાર, તું બંદી કમાલ કી હૈ યાર, તું બ્રો ટાઈપ હૈ યાર, તેરે સાથ મજા આતા હૈ. તો એની અંદર પણ આ જ કોમ્બિનેશન્સ છે. એટલે આપણી આસપાસ આ ટ્રાન્ઝિશન વાળા એવા ઘણા બધા લોકો છે. નાવ દેર આર પીપલ આઉટ ઓફ દેટ કે જે ઈચ્છે છે કે એ પોતાના બોડીલી ચેન્જીસ કરાવડાવે. યુ બોર્ન એઝ અ મેન બટ યુ ફીલ લાઈક અ વુમન, નોટ જસ્ટ દેટ યુ આર ઓલ્સો અટ્રેક્ટેડ ટુ વુમેન, એટલે તમારે સેક્સ ચેન્જ કરાવીને સ્ત્રી બનવું છે. ધેર આર પીપલ લાઈક દેટ. ઓર યુ આર બોર્ન એઝ અ વુમન અને તમારી અંદર મેસ્ક્યુલિનિટી એટલી વધારે છે અને તમારી તમારા સ્લોલી તમારી અંદર સેક્સ હોર્મોન પણ ટેસ્ટોસ્ટેરોનના વધી રહ્યા છે અને ધીરે 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 તમારા અંગો ટ્રાન્ઝિશનમાં બદલાય છે, અથવા તો તમારે બદલાવ જોઈએ છે એટલે તમે ડોક્ટર પાસે જાઓ છો એન્ડ યુ આસ્ક ફોર અ સર્ટન કાઇન્ડ ઓફ સર્જરી કે જેને કારણે આ ચેન્જીસ તમારી અંદર આવી શકે. તો આ જેટલા પણ લોકો છે એને મનમાં આપણે બાંધીને બેઠા હોઈએ કે આ બધી વિકૃતિ છે, કે આ બધા એમની પોતાના મગજની ઉપજ છે, કે આ બધી મોડર્ન વાતો છે અને આની પાછળ એકચ્યુઅલી કોઈ ફેક્ટ્સ કે સેન્સ નથી, તો પ્લીઝ ગો બેક 400 BC થી લઈ અને 200 AD ની વચ્ચે પણ તમને આના સબૂત મળશે. તમને હિન્દુ સ્ક્રિપ્ચર્સની અંદર પણ આના રેફરન્સીસ મળશે. અજંતા ઇલોરાની ગુફાઓમાં પણ આના રેફરન્સીસ મળશે, કામા સૂત્રોમાં પણ આના રેફરન્સીસ મળશે. આપણે એવું માનીને બેઠા છીએ કે માત્ર રાણી વિક્ટોરિયા ભારતમાં જે હમણાં કહીને ગયા 200 વર્ષ પહેલા, કે જેમાં એમણે એવું કીધું હતું કે એક પુરુષ સાથે સેક્સ ન કરી શકે કારણ કે એ ઓફેન્સ છે અને સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે સેક્સ કરે છે એવું તો એ માનતા જ નહોતા, તો એટલા માટે થઈને એમણે જે આપણને લો આપેલો ભારતને, એ લોની અંદર આ ઘટના જે છે એ ઇલીગલ હતી. 377 જ્યારે લીગલ કરવામાં આવ્યું ભારતમાં, ત્યારે સુપ્રીમ કોર્ટના 5 જજીસની બેન્ચ, આ બહુ રેરલી આવું થાય છે કે 5-5 જજ સેમ સાઈડ ઉપર હોય અને એવું કહે કે આ રિલેશનશીપ જે છે એ કોઈ ગુનો નથી, સેમ સેક્સના લોકો એકબીજા જોડે સેક્સ્યુઅલ રિલેશનશીપ રાખવા માંગવામાં આવે તો એને માટે ન્યૂઝપેપરમાં બોલું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આ લોકો અહીંયા ને ત્યાં ઝડપાયા અને આ બધી ટર્મ્સ આપણે ન વાપરી શકીએ. ઇનફેક્ટ ઇતિહાસ તમારી માફી માંગે છે, આવી એક લાઈને જજમેન્ટની અંદર મૂકવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવેલું કે દરેક મીડિયાએ અને દરેક સ્ટેટ ગવર્મેન્ટને અને સેન્ટ્રલ ગવર્મેન્ટને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આખા સમાજ સુધી આ વાત પહોંચાડે કે જેને કારણે જેટલા પણ લોકો LGBTQA એટલે LI મારા કે તમારા જેવા લોકો કે જે આ વાતને સમજે છે, એના વિશે સેન્સિટિવ છે, એના વિશે સપોર્ટિવ છે, એ બધા લોકોને માટે સેન્સિટિવ થાય અને એના વિશેનો પ્રચાર દરેક જગ્યાએ થાય. પ્રચાર એટલા માટે ન થાય કે જેને કારણે વધુ લોકોને આપણે કન્વર્ટ કરીએ, which is also one of the blames that a lot of people have. પ્રચાર એના માટે થાય કે જે ખોટું છે કોઈની સાથે તમે ખોટું કરી રહ્યા છો, જેને માટે થઈને તમે કોઈ વ્યક્તિને સતત નીચા જોણું કરાવી રહ્યા છો. દર 2000મું બાળક એ આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, એવરી 2000th ચાઇલ્ડ, રાઈટ? તો જો એ ગણતરીને રીતે આપણે જોવા જઈએ તો એક કન્સિડરેબલ નંબર છે કે જેને આપણે કમ્પ્લીટલી આ ખાડા કાન કરીને એ લોકો રોગિષ્ટ છે, એ લોકો પાપી છે, એ લોકો ખાલી ફેશન માટે થઈને આ કરી રહ્યા છે. હું નથી કહેતી કે એવા લોકો નહીં હોય કે જે ક્યુરિયસ હશે, જે સિમ્પલી સ્ટ્રેટ હોય અને તો પણ એમને જાણવાની ઈચ્છા હશે કે આપણો એક્સપિરિયન્સ કેવો હોય અને એને માટે થઈને એ આ કંઈ ટ્રાય આઉટ કરતા હોય. ક્વિયર ડાયરીઝનો એકમાત્ર મુદ્દો એ છે કે જેને પોતાની જિંદગીમાં જે કરવું હોય તે કરે, એની એને છૂટ હોવી જોઈએ. માણસ એકમાત્ર નથી, દુનિયામાં 15 સ્પીશીઝ એવી છે કે જે આ પ્રકારના પરમ્યુટેશન કોમ્બિનેશન એક્સપિરિયન્સ કરે છે. માણસ એકમાત્ર એવી સ્પીશીઝ છે કે જે આના વિશે વિરોધો કરે છે, જે આના વિશે લોકોને બ્લેમ્સ કરે છે, જે આના કારણે થઈને લોકોને સેગ્રીગેટ કરે છે અને એમને ઊંચ નીચની ફિલિંગ અપાવડાવે છે. આ બધામાંથી આપણે બહાર નીકળી શકીએ અને વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે તો
પ્રેમનો સ્વીકાર જે છે એ અનકન્ડિશનલી કરી શકીએ એના માટે થઈને ક્વિયર ડાયરીઝની શરૂઆત કરવામાં આવી છે. હવે તમારામાંથી કોઈને પણ કોઈ પણ પ્રશ્નો હોય આના અંગેના તો ઓફકોર્સ યુ વિલ બી રાઇટિંગ ડાઉન યોર વાઇલ યાસર ઇઝ શૂટિંગ ધીસ. બટ એટ ધ સેમ ટાઈમ આઈ વુડ ઓલ્સો રિક્વેસ્ટ કે તમે અમને ડીએમ કરી શકો ઓન માય ઇન્સ્ટાગ્રામ ઓર ઓન માય ફેસબુક. અમે એના જવાબો તો આવરી લેવાનો પ્રયત્ન કરીશું જ. તમે એનોનિમિટી સાથે તમારી વાત અમારી સાથે શેર કરી શકો, તમારો અવાજ, તમારી વાતો પણ લોકો સુધી પહોંચાડીશું. એવા કેટલા બધા પેરેન્ટ્સ છે કે જેમણે પોતાના બાળકોને આ રીતે સ્વીકારેલા છે, જેમણે બાળક માટેનો પ્રેમ અને સમાજ માટેનો ભય એ બંનેમાં બાળક માટેના પ્રેમને આગળ મૂકીને સમાજ માટેના ભયને પાછળ મૂક્યું છે. એવા મા બાપોની સક્સેસ સ્ટોરીઝ, એવા પેરેન્ટ્સ કે જે આ નથી સમજી શકતા એન્ડ વોટ ટુ ડુ વિથ ધીસ, એ લોકોની સાથેની વાત. ધેર આર કાઉન્સિલર્સ હુ આર ગોઈંગ ટુ બી ઓન ધ શો, સાયકોલોજિસ્ટ. આખી દુનિયામાં કેટલા બધા લોકોએ આના વિશે કેટલું બધું કામ કર્યું છે, અમદાવાદથી લઈને ભારત લેવલ પર અલગ અલગ લોકોએ, ફિલ્મમાં ઓનર જેવી વ્યક્તિ હોય કે સત્યમેવ જયતેમાં આવેલા દીપક કશ્યપ હોય, કે પછી આપણે ત્યાંથી ઓપરા વિનફ્રીને ઇન્ટરવ્યુ આપવા ગયેલા માનવિન્દરસિંહ ગોયલ, ગુજરાતના ગે પ્રિન્સ કે જે પોતાને ક્વીન કહેવડાવવા માંગે છે એ હોય, આ બધાને ઇન્કલુડ કરીને આવનારા આખા અઠવાડિયાની અંદર આ બધી વાતો થવાની છે. યુ કેન ઓલ્સો બી પાર્ટ ઓફ ધ સ્ટોરી બાય શેરિંગ યોર કોન્વર્સેશન વિથ અસ, ઓર સાંભળવાનું તો બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આપણે વધુ હેલ્ધી સમાજ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એને માટે સૌથી વધારે તમારી જરૂર છે.